ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં હશો બરાબર ને? તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ, બરાબર? આસપાસ વિષયમાં આપણે 1-3 પ્રકરણ જોઈ ગયા છે. તો હવે આજે આપણે નવું ચેપ્ટર જે છે, પ્રકરણ 4, અમૃતાની વાર્તા શીખવાના છે, બરાબર? તો આપણે પ્રકરણ ચાલુ કરીએ. ઘણા વર્ષ પહેલાંની વાત છે, એટલે બહુ જૂની વાતો છે, જૂના જમાનાની પહેલાંની વાતો છે. રાજસ્થાનમાં જોધપુર આવેલું છે, એની નજીક ખેજડી નામનું ગામ છે. કયું ગામ છે? ખેજડી નામનું ગામ છે. હવે ગામનું નામ ખેજડી કેમ પડ્યું? તો ગામમાં ખેજડીના ઝાડ ઘણા બધા હતા એટલે ગામનું નામ ખેજડી પડી ગયું. આપણે અમુક વાર સાંભળીએ છીએ કે આ ગામનું નામ અમુક કોઈ બનાવ બનેલા હોય અથવા કોઈક વધારે પડતી વસ્તુ ત્યાં મળતી હોય એના આધારે ગામના નામ પડી જતા હોય છે. તો આ એ જ રીતે આ ખેજડી નામ જે ગામ છે એ ખેજડીના વૃક્ષ ઘણા બધા થતા હતા એના કારણે પડ્યું છે, બરાબર? હવે ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા. તેઓ કહેતા હતા, વૃક્ષો છે તો જ આપણે છીએ. શું કહેતા હતા ગામના લોકો? ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા અને તેઓ કહેતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ, બરાબર? તો આગળ જોઈએ. અમૃતાના મિત્રો, અમૃતા સવારે વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરે છે, રોજ નવા વૃક્ષ પાસે જાય અને એને ભેટે અને કહે છે, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે અને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું અને મને તારા જેવી બના. હવે અમૃતા નામની જે છોકરી છે એ શું કરે છે? રોજ સવારે વહેલી ઉઠે છે અને પોતાનું જે વૃક્ષ નાનું છે તેને વહાલ કરે છે અને રોજ નવા વૃક્ષ પાસે પણ જાય છે અને એને ભેટે છે અને રોજ કહે છે કે તું તો ખૂબ મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને પણ સંભાળે છે અને હું તને ખૂબ પ્રેમ કરું છું અને મને તારા જેવી બનાવ એવું કહે છે. હવે આગળ જોઈએ તો જુઓ, અમૃતાની જેમ બીજા બાળકોને પણ તેમના ખાસ વૃક્ષો હતા. તેઓ વૃક્ષોના છાયડામાં કલાકો સુધી રમતા હતા. આપણે પણ જોઈએ છે, વૃક્ષ આપણી આસપાસ હોય તો નાના બાળકો વૃક્ષની છાયામાં રમતા હોય છે. તો આવી જ રીતે અમૃતા અને અમૃતાના જેવા બીજા બાળકો હતા એ લોકો પણ આ રીતે વૃક્ષોની છાયડામાં કલાકો સુધી રમતા હતા. તો આગળ જોઈએ, સવાલ છે, તમારા ઘર પાસે, શાળા પાસે અથવા આસપાસ રસ્તાઓની બાજુમાં વૃક્ષો વાવેલા છે? તો મોસ્ટ ઓફ વૃક્ષો તો વાવેલા હોય જ છે ને, કે હા મારા ઘરના કમ્પાઉન્ડમાં છે અથવા કમ્પાઉન્ડમાં આવેલા બગીચામાં ઘણા બધા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, વળી મારી શાળામાં તેમજ શાળા તરફ જવાની રસ્તાની બંને બાજુએ પણ વૃક્ષો ઉગાડવામાં આવેલા છે. ઘણા બધા વૃક્ષો છે ને, આપણી શાળામાં પણ ઘણા બધા વૃક્ષો છે. તો આગળનો સવાલ છે, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? સવાલ છે, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? આ તો બધાને જ ખબર હશે, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તો એના ઝાડ વાવવાથી ઘણા બધા ફાયદા થાય છે, બરાબર ને? તો સાંભળો હું તમને કેમ છું. ઝાડ હવાને શુદ્ધ કરે છે, ઝાડની છાયામાં ઠંડક મળે છે, ઝાડ વાતાવરણને ઠંડુ રાખે છે, ઝાડ વરસાદ લાવે છે, ઝાડ ફર્નિચર માટે લાકડું પૂરું પાડે છે, ઝાડ પશુ પક્ષીઓનું રહેઠાણ પણ પૂરું પાડે છે, બરાબર ને? પછી ઝાડ આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડે છે. આપણી ઝાડ પાસેથી આપણને ઘણી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે ને, દાખલા તરીકે ફળ, ફૂલ, લાખ, રાળ, ગુંદર, એવી ઘણી બધી આપણી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે આપણને ઝાડ પાસેથી મળી રહેતી હોય છે. તેમજ ઝાડ આપણા પર્યાવરણની શોભા પણ વધારે છે, બરાબર ને? એટલે આ રીતે આપણને ઝાડ ખૂબ જ આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે અને તેથી આપણે ઝાડ વાવીએ છીએ. હવે આગળનો સવાલ છે, તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોણ પાણી પીવડાવે છે? બધાને ખબર જ હશે, બરાબર ને, કોણ પાણી પીવડાવતું હોય છે અને તમે કદાચ જોયા પણ હશે. તો મેં જોયા છે એમ તમને કહું છું કે હા, મેં તો છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે. કોણ પીવડાવે છે? તો મારા ઘરની આજુબાજુ આવેલા જે બગીચા છે ને, એ બગીચામાં માળીને મેં જોયા છે છોડવાઓને પાણી પીવડાવતા હોય છે. બગીચાના માળી જે છોડવાઓને પાણી પીવડાવે છે. આ રીતે તમે પણ કોઈ માળીને જોયા હશે, બરાબર ને, બગીચામાં. તો હવે આપણે આગળ જોઈએ, તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે? આ ફળ કોણ ખાય છે? ફળ તો બધાએ જ જોયા હશે ને વૃક્ષ ઉપર. તો હા, મેં પણ જોયા છે. અને મેં ક્યાં જોયા છે? તો એ ખેતરમાં અને આસપાસના ખેતરમાં આવેલા જામફળના, ચીકુના, દાડમના, લીંબુના અને આંબાના વૃક્ષો પર મેં ફળ જોયા છે.
ને આ ફળો આપણે ખાસ કરીને તો મનુષ્ય ખાય છે, એટલે કે આપણે ખાઈએ છીએ, બરાબર ને? આ ઉપરાંત પ્રાણીઓ અને પક્ષીઓ પણ ફળો ખાય છે, ખાય છે ને? આપણે જોયા છે અમુક ફળ, દાખલા તરીકે કેરી હોય તો એ અમુક વાર કોતરેલી હોય છે, તો એ કેરી જે છે એ અમુક પક્ષી અથવા પ્રાણી ખાઈ જતા હોય છે, એના કારણે એ થોડી કતરાયેલી હોય છે, બરાબર? તો હવે આગળ જોઈએ આપણે. આગળ છે, લલિતાને લાગે છે કે શાળાની દિવાલ પર, શાળાની જે દિવાલ છે એ દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગે છે જે કોઈએ વાવ્યા નથી. શું તમે એવી કોઈ જગ્યાએ જાણો છો કે જ્યાં ઘાસ, નાના છોડ અને વૃક્ષો કોઈના વાવ્યા વગર પોતાની જાતે ઉગતા હોય? આપણે જોઈએ છીએ એવી ઘણી બધી જગ્યા છે, જોઈએ છે ને, કે પોતાની જાતે ઉગી નીકળે છે, નથી આપણે એને બીજ વાવવા પડે કે નથી આપણે એને પાણી પીવડાવવું પડે, એની જાતે ઉગી નીકળતા હોય છે. જોયા છે તમે? મેં તો જોયા છે, હું કહું તમે ધ્યાનથી સાંભળજો, મેં ક્યાં જોયા છે, બરાબર? ગામડાના જૂના કૂવાની બખોલમાં એવા ઝાડ ઉગી નીકળે, એને આમ નહીં આપણે બીજ નાખવું પડે કે નહીં પાણી પીવડાવવું પડે. અવાવરું વાવ હોય તથા પડી ગયેલા મકાનની દિવાલ પર પીપળાનો નાનો છોડ અથવા ઘાસ, અન્ય નાના છોડ ઉગેલા જોયા છે મેં. અથવા ચોમાસામાં, અત્યારે ચોમાસું ચાલે છે તો એક જ ચોમાસુંનો એક વરસાદ પડે તો આપણે રસ્તાઓની આજુબાજુ, બગીચામાં, ગામની પડતર જમીનમાં કે જંગલમાં, અન્ય એવી ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ ને કે ઘાસ અથવા નાના છોડ, વૃક્ષ આપણે વાવીએ, વાવવા જઈએ છીએ આપણે, ના ને, કે એનું બીજ નાખવા જઈએ, એને પાણી પીવડાવવા જઈએ, નહીં તો એ જાતે પોતાની આપમેળે ઊગી નીકળે છે ને, તો એ પોતાની જાતે આપમેળે ઊગી નીકળતા હોય છે, બરાબર? આગળનો સવાલ છે, આ ઝાડ કેમ ઉગ્યા હશે? તમે શું માનો છો? આ ઝાડ તો ઉગ્યા છે પણ કેમ ઉગ્યા હશે? તો સાંભળજો હું કેમ છું. મોટાભાગે ઝાડ તેના બીજ વગર ઉગતા નથી, આપણને બધાને જ ખબર છે કે જ્યાં સુધી બીજ વાવવામાં ન આવે, એટલે કે બીજ ન હોય તો ઝાડ ના હોય, બરાબર ને? આપણે બીજ વાવીએ તો જ એમાંથી અંકુર ફૂટીને ઝાડ બનીને, નાનું છોડ બનીને એ ઝાડ બની શકે છે, બરાબર ને? તો આ ઝાડ કેમ ઉગ્યા હશે? તો જ્યારે પવન આવે, વાવાઝોડું, વરસાદ આવે અથવા કોઈ પ્રાણીઓના મળ હોય અથવા પક્ષીઓની હગાર હોય, એની મારફતે ઘાસ, છોડવાઓ કે ઝાડના બીજ જ્યાં ત્યાં પથરાય છે અને અનુકૂળ મળતા એ ઉગી નીકળે છે. આમ વનસ્પતિના બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈને, એટલે કે બીજ વિકિરણ પામીને ઉગી નીકળે છે, બરાબર ને? આપણે જોઈએ છે આ જે બધા પક્ષીઓની હગાર હોય અથવા પ્રાણીઓના મળ હોય, એના કારણે પણ એને જ્યારે એ બીજ આમ તેમ હવામાં ઉપવનથી ઉડીને જાય છે તો એને જ્યારે અનુકૂળતા મળે ત્યારે એ પોતાની જાતે બીજી જગ્યાએ જ સ્થળાંતર થાય છે અને ઉગી નીકળે છે, બરાબર? હવે આગળ જોઈએ તો જોખમના વૃક્ષો, આગળનો ટોપિક છે જોખમના વૃક્ષો. સમય જતાં અમૃતા મોટી થઈ જાય છે, એક દિવસ તેના વૃક્ષને મળવા જાય છે. હવે ત્યાં શું થાય છે? તો ત્યાં થોડા અજાણ્યા માણસોને એ જુએ છે. હવે એ માણસોની પાસે કુહાડી હોય છે. હવે તેઓ શું કહે છે કે રાજાએ તેમને લાકડા માટે, વૃક્ષો કાપવા માટે મોકલ્યા છે, રાજાનો મહેલ બનાવવા માટે લાકડું જોઈએ છે. એ લોકો શું કહે છે, અમને રાજાએ મોકલ્યા છે અને રાજાને, રાજાનો મહેલ બનાવવાનો છે તો એના માટે લાકડું જોઈએ છે, એવું કહે છે. ત્યારે શું થાય છે? તો અમૃતા ખૂબ જ આઘાતમાં આવી જાય છે. શું થાય છે? અમૃતા આઘાતમાં આવી જાય છે અને પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ અને અમૃતા ત્યાં વૃક્ષ પાસે જાય છે અને શું કરે છે, તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લીધું. શું કરે છે? અમૃતા પેલા વૃક્ષ પાસે જાય છે અને તેને બાથમાં લઈ લે છે, બરાબર? પછી શું થાય છે? તો પેલો જે માણસ છે તેને ડરાવવા માટે બૂમ પાડે છે કે અહીંથી જા, તું આ વૃક્ષને છોડી દે. પરંતુ અમૃતા છોડતી નથી, અમૃતા વૃક્ષને છોડવા માંગતી ન હતી. હવે રાજાના માણસો તેનો હુકમ માનવો પડે. શું કહે છે પેલા માણસો? અમે તો રાજાના માણસીઓ છે એટલે રાજાનો હુકમ તો તમારે માનવો જ પડે. તેઓએ તો વૃક્ષ કાપવાના હતા અને આ જોઈને અમૃતાની છોકરીઓ અને ગામના 100 જેટલા ઘરડા અને યુવાન માણસો વૃક્ષોને રક્ષણ કરવા બાથ ભરી લે છે. આપણે આગળ જોઈ ગયા ને કે ગામ, ખેજડી ગામના માણસો કેવા હતા, લોકો વૃક્ષ પ્રેમી હતા, એટલે ગામના બધા જ લોકો, ઘરડા, યુવાન, બાળકો, છોકરીઓ બધા જ આવી જાય છે અને વૃક્ષના રક્ષણ કરવા માટે, વૃક્ષોને બચાવવા માટે બધા વૃક્ષને બાથ ભરી લે છે. અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી જાય છે અને આ રીતનું કામ જે કરવા જતાં કેટલા બધા લોકો મરી જાય છે. હવે શું થાય છે? તો જ્યારે રાજાએ આ સાંભળ્યું
ત્યારે રાજાને વિશ્વાસ નથી થતો કે લોકો વૃક્ષોને બચાવવા માટે પોતાના જીવની પણ પરવા ન કરી. શું કહે છે, રાજાને આશ્ચર્ય થાય છે કે જે લોકો વૃક્ષને બચાવવા માટે પોતાના જીવની પણ પરવા કરતા નથી. તો એ રાજા એ ગામની મુલાકાત લે છે અને ત્યાં તેણે ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. જ્યારે રાજા ત્યાં જાય છે તો એમણે શું જોયું કે ગામના લોકો વૃક્ષ પ્રેમી છે, પ્રાણી પ્રેમી છે, એમને ખૂબ જ લાગણી છે. હવે જુઓ, શું તમને યાદ છે આ ગામડાના વડીલો શું કહેતા હતા? આપણે આગળ પાઠમાં જોઈ ગયા કે શું કહેતા હતા ગામના વડીલો. તો ગામના વડીલો એવું કહેતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ, વૃક્ષો છે તો જ આપણે છીએ, એવું કહેતા હતા. બરાબર. હવે આગળ જુઓ, શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ? શું કીધું છે, વૃક્ષો અને પ્રાણીઓ વગર? તો ના, આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ ના, રહી શકીએ. વૃક્ષો અને પ્રાણીઓ વગર આપણું જીવન અશક્ય છે. વૃક્ષો સ્વાવલંબી છે અને પ્રાણીઓ જે છે એ પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. ખબર ને, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે વનસ્પતિ છે પોતાનો ખોરાક સૂર્યકિરણથી મેળવતી હોય છે અને જે પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. આપણે આપણા ખોરાક અને અન્ય જરૂરિયાતો માટે વૃક્ષો અને પ્રાણીઓ ઉપર આધાર રાખવો પડે છે. આપણે શેના ઉપર આધાર રાખીએ છીએ? ખોરાક અને અન્ય જરૂરિયાતો માટે વૃક્ષો અને પ્રાણીઓ ઉપર આધાર રાખીએ છીએ. બરાબર ને, પ્રાણીઓ ઉપર જ આપણે આધાર રાખવો પડે છે. તેથી જ કહેવાયું છે કે જો વૃક્ષ છે તો આપણે છીએ, આપણા વૃક્ષો અને પ્રાણીઓ વગર આપણે રહી શકીએ નહીં. બરાબર ને. તો આ જ રીતે તમારે પણ મૌલિક રીતે તમે એનો જવાબ લખી શકો છો. બરાબર ને. તો આપણે જે આ પ્રકરણ ચોથું છે એનો ટૉપિક અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા ટૉપિક સાથે આપણે ફરી પાછા મળીશું.